રાજ્યમાં માલધારી સમાજે સરકાર સામે બાયો ચડાવતા 21મી સપ્ટેમ્બર એટલે કે આજે દૂધ હડતાળ જાહેરાતના પગલે સુરતમાં માલધારીઓએ એક જ વિસ્તારમાં દૂધ એકત્રિત કરી ગરીબોને વિતરણ કરવાનું શરૂ કર્યું છે. તો અમદાવાદમાં સાંજે જ દૂધનો સ્ટોક ખાલી થઈ ગયો હતો. દૂધની ખરીદી મુદ્દે રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં દિવ્ય ભાસ્કરની ટીમે ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો છે. દૂધ નહીં આવે તો આગળ પણ હજી આ ધંધા બંધ રહે એવું દેખાય છે અમને. એટલે સરકાર શ્રીને અમારી વિનંતી છે કે અમારા ગાદીપતિએ જે કંઈ તમને જવાબ માંગ્યો છે એનું રિઝલ્ટ આપો અને અમારી રોજીરોટી પાછી ચાલુ થાય નવેસરથી. બીજી તરફ લોકોને સવારથી જ દૂધ માટે કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવાનો અને ઠેર ઠેર ધક્કા ખાવાનો વારો આવ્યો છે. પણ એક્ચ્યુઅલી મારા દાદાનો સાથ છે એટલા માટે દોડવું પડ્યું. બરોડા ડેરી છે, અમૂલ પાર્લર મોસ્ટલી બધા બંધ છે એટલે નાના નાના જેટલા જેટલી રસ્તામાં દુકાન પડતી હતી એ બધી જગ્યાએ અમે ફરતા. જો કે માલધારીઓ પોતાની તમામ માંગોને લઈને મક્કમ જોવા મળી રહ્યા છે તો સામાન્ય જનતાને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, દિવ્ય ભાસ્કર. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.